ટ્રાન્સફેક સિલોક્સ દ્વારા ટકાઉ ખેતી અને પશુપાલનને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાયફ સંસ્થા દ્વારા લોકોને માહિતી પૂરી પાડી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ટ્રાન્સફેક સિલોક્સ એકલબારા દ્વારા ટકાઉ ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન અંગે બાયફ નામની સંસ્થાએ લોકોને માહિતગાર કર્યા હતા. બાયફ સંસ્થા છે જે ખેતી અને પશુપાલન અંગે 50 વર્ષથી કામ કરે છે. પશુપાલનનો વ્યવસાય કેવી રીતે વધુ કરી શકાય તે અંગે માહિતગાર કર્યા હતા. ડભાસા વર્તુળમાં પણ બાગાયત ખેતી કરાશે. 1 જૂનથી કામ શરૂ કરવામાં આવશે. પશુ વીમાની યોજના પણ કરવામાં આવશે. ઓછી જમીનમાં બાગાયત કેવી રીતે કરવી તેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને વિવિધ પ્રકારની ખેતીલાયક માહિતી પણ આપવામાં આવી હતી. ટ્રાન્સફેક સિલોક્સ પ્રાઇવેટ લિમિટેડ એકલબારા કે આજે ટકાઉ ખેતી અને પશુપાલક એની ઉપર એક નાનકડો કાર્યક્રમ આયોજન કરેલો હતો, જેમાં BIFS કરીને એક જે સંસ્થા છે એના નિષ્ણાત લોકોને અહીંયા આગળ બોલાવેલા અને ગામના ખેડૂતોને આપણે ખેતી ટકાઉ ખેતી કેવી રીતે કરી શકીએ, પશુપાલનમાં આપણે કેવી રીતે વધારો વૃદ્ધિ કરી શકીએ અને તેમજ મંડપ ખેતીનો એક નવો કન્સેપ્ટ છે, જમીન ઓછી છે અને આપણી પાસે ખેતી કરવાની આપણી પાસે ક્ષમતા આપણે અને એમાં કેવી રીતે વધારી શકીએ એની ઉપર આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં આપણે પધારનાર ધારાસભ્ય શ્રી જસપાલસિંહ, ગામના સરપંચ તેમજ ટ્રાન્સફેક સિલોક્સના અધિકારીઓ અને એ સિવાય ગામના ઘણા બધા વડીલો અત્યારે ઉપસ્થિત રહેલા હતા અને લગભગ 350થી વધુ ખેડૂતો અને ગ્રામજનોએ આ કાર્યક્રમનો ધ્યાન આપી દીધો છે. ટ્રાન્સફેક સિલોક્સ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ગામના વિકાસની અને કોમ્યુનિટીના વિકાસની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે. એમાં એક નવું આજે અમે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં સજીવ ખેતી અને વર્મી કમ્પોસ્ટ, એટલે ગામનું જે ખેડૂત છે એની પોતાની જમીનમાં એને ખેતરમાં જ એને ખાતર કેવી રીતે ઉત્પાદન કરી શકે, વધેલો ખોરાક ગામના જે ગાય અને પશુપાલનમાંથી જે એનું છાણ અને એના ઝાડમાંથી જે એના પાંદડા હોય સૂકા પાંદડા એમાંથી એક ખેતર ખાતર આપણે ઉભું કરી શકીએ અને એનો જ ઉપયોગ આપણે ખેતીમાં કરીએ એવો એક નવા કાર્યક્રમની શરૂઆત આપણે ટ્રાન્સફેક સિલોક્સ દ્વારા કરવામાં આવી. ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.